સાહેબ, અમારા સામું જોજો હો, અમે વર્ષોથી અપક્ષ માટે દિવસ રાત જોયા વગર કામ કર્યું છે. કારોબારી બેઠકમાં કાનાફૂસી થઈ રહી છે કે જો નવા મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો એમાં ઘણા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે, તેને સ્થાન મળશે, તો અમારું શું થશે? નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ. ભાજપમાં સામેલ થયેલા કોંગ્રેસના એ છ નેતા જે એક સમય સત્તા પક્ષને હંફાવતા હતા, એમાં હર્ષદ રીબડિયા, કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ, ભગવાન બારડ, અશ્વિન કોટવાલ, જવાહર ચાવડા, જ્યારે આ બધા જ નેતાઓ છે તે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા, એટલે ક્યાંક ને ક્યાંક ભાજપે તેમને નાના મોટી ઓફર કરી હતી કે તમે આવો, ભાજપમાં જોડાઓ અને તમને કોઈ બી એક મંત્રી પદ આપવામાં આવશે. અને બન્યું પણ એવું. ઘણા બધા એવા નેતાઓ છે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા, તેમને સારામાં સારું પદ ભાજપની અંદર સરકારમાં આપવામાં આવ્યું. આ બધા જ્યારે ભાજપમાં આવ્યા ત્યારે ભાજપમાં જોરદાર ડખો થયો, કારણ કે કાર્યકરોને ખબર હતી કે આ બધા આપણું પત્તું જરૂરથી કાપવાના છે. અને બન્યું પણ એવું જ. કુંવરજી બાવળિયાને આવતાની સાથે જ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને 7 વખત ધારાસભ્ય બનેલા રાઘવજી પટેલને સતત બીજી વખત કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા. જવાહર ચાવડા પણ એક સમયે કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા, તો એમને કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવ્યા છે. ખેર, અત્યારે તો જે જવાહર ચાવડા બળવો ફૂંકી રહ્યા છે ભાજપ તરફી, ત્યારે એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ફરી તેઓ કોંગ્રેસમાં ન જાય, કારણ કે તેમને ઘણી વખત પૂછવામાં આવ્યું છે પરંતુ તેમણે મગનું નામ મરી તો નથી જ પાડ્યું, એટલે હજુ તે વિચારી રહ્યા છે. અને આ સમય જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક જવાહર ચાવડા ખૂબ જ ચર્ચાનો વિષય પણ બન્યા હતા. ખેર, હવે આગળ વાત કરવી છે બળવંતસિંહ રાજપૂતની, કે તેમને પણ ભાજપ સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું. તેઓ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા, એટલે એ સમયે ભાજપના જે જૂના જોગીઓ હતા તે પણ નારાજ જોવા મળ્યા. એક સમય કોંગ્રેસમાંથી આવેલા જયેશ રાદડિયાને પણ કેબિનેટ કક્ષામાં સ્થાન આપવામાં આવ્યું હતું, એટલે ત્યારે પણ ઉકળતા ચરુ જેવી સ્થિતિ તો સર્જાઈ જ હતી, કારણ કે દિવસ રાત ભાજપ માટે મહેનત કરતા કાર્યકરો હોય કે પછી નાના નેતાઓ હોય, તેમને ક્યાંક વર્ષો સુધી કામ કર્યા પછી પણ કેબિનેટમાં સ્થાન નથી મળતું કે પછી રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો પણ નથી મળતો. અને જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હોય તેમને સીધું આવતાની સાથે જ પદ મળી જાય છે, ત્યારે સ્થિતિ અત્યારે પણ એ જ ઊભી થઈ રહી છે. કારણ કે અત્યારે કેબિનેટની એક કારોબારી બેઠક મળી રહી છે સાળંગપુરની અંદર, ત્યારે ભાજપના નેતાઓને ડર એ જ છે કે જો અચાનક રાતોરાત નક્કી થયું અને નવા મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો ભાજપના ઘણા બધા નેતા છે એમના પદ કપાવવાની શક્યતા છે. આ સાથે જ કોંગ્રેસમાંથી હજુ ઘણા બધા મોટાને ભાજપમાં લીધેલા છે. અંદરોઅંદર ક્યાંક બેઠક થઈ હતી કે તમે ભાજપમાં જોડાશો તો તમને આ પદ આપવામાં આવશે, એટલે આ વખતે ડખો તો થવાનો જ છે. પણ આજે પણ એ જ તમામ ભાજપના નેતાઓમાં ડર છે કે ક્યાંક કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતાઓ અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને જો નવું મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો પદ મળશે તો આપણે તો હતા ત્યાં ને ત્યાં. સીઆર પાટીલની અધ્યક્ષતામાં 2 દિવસ ભાજપ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ આ બેઠકમાં હાજર છે, ત્યારે બેઠકના અંતમાં કાર્યકારી પ્રદેશ અધ્યક્ષની પ્રસ્તાવ પણ રજૂ થઈ શકે છે. અને બેઠકના અંતે ગુજરાત ભાજપને નવા કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. ત્યારે વાત તો એ પણ છે કે આ બેઠકમાં જો આ વખતે કોઈ કોંગ્રેસમાંથી આવેલા નેતાને જો ભાજપ પ્રમુખ બનાવાય તો ઉકળતા ચરુ જેવી સ્થિતિ તો જોવાની છે ભાજપમાં, કારણ કે આ કોંગ્રેસના મોટા નેતાઓને ભાજપમાં લાવવા માટે કંઈક તો બંધબારણે ડીલ થઈ હતી. પણ જો આ નેતાઓને સ્થાન મળશે તો પાકું જ છે આ વખતે ભાજપમાં ડખો થવાનો છે, કારણ કે અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ ભાજપના એક પછી એક નેતાઓ પોતાની જ સરકારના અધિકારીઓ સામે બળવો ફૂંકી રહ્યા છે, પોતાના જે કિસ્સાઓ છે જે કામ નથી કરતા તેમને લઈને પણ તેઓ સામે આવી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક આ વખતે ભાજપ પોતાના સાંસદ હોય કે પછી ધારાસભ્ય હોય તેમનાથી ચોક્કસ નારાજ તો જોવા જ મળી રહી છે. અને અંદરોઅંદરનો ડખો છે તે ચરમસીમાએ તો પહોંચી ગયો છે. વડોદરાથી શરૂ કરીને હજુ એ ડખો શાંત થવાનું નામ નથી લેતો, એટલે ભાજપમાં આ વખતે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. અને એમાં પણ અત્યારે કારોબારીની બેઠક મળી રહી છે, એટલે મહદ અંશે ગણગણાટ તો થઈ જ રહ્યો છે કે જો હવે અચાનક રાતોરાત નવું મંત્રીમંડળનું વિસ્તરણ થશે
તો આ વખતે જે 5 ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, 5 જે કોંગ્રેસના નેતાઓ છે તે ભાજપમાં આવ્યા છે, તેમને કોઈ જો મોટું પદ મળ્યું તો ભાજપમાં ડખો ચરમસીમાએ પહોંચશે. કારણ કે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા કહેવાતા હતા, સીજે ચાવડા પણ એક સમયના દિગ્ગજ નેતા કહેવાતા હતા, પરંતુ તેઓ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા. એટલે કે ભાજપમાં આ બંને નેતાઓને લાવવા માટે ઘણી બધી મહેનત થઈ હતી, અને એ મહેનત જોતા જ આ વખતે ભાજપના નાનામાં નાનો કાર્યકર હોય કે પછી પીઢ નેતાઓ હોય, તેમને પણ ચિંતા છે કે જો આ વખતે આપણે ચૂપ રહ્યા, આપણે કંઈ ન કર્યું, તો આ વખતે કોંગ્રેસમાંથી આવેલા જે નેતાઓ છે તે ભાજપ સરકારમાં મહત્વનું ને મોટું સ્થાન લઈ લેશે. કારણ કે આપણે ભૂતકાળમાં પણ જોયું, જે રીતે રાઘવજી પટેલ હોય, કુંવરજી બાવળિયા હોય, બધા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા, અને આવતાની સાથે જ તેમને સારામાં સારું કેબિનેટ કક્ષાનું પદ પણ આપવામાં આવ્યું હતું. એટલે કે હવે જે આ નેતાઓને કોંગ્રેસના ભાજપમાં લેવામાં આવ્યા છે, એટલે ક્યાંક રાતોરાત નવું મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને આ બધાનો તેમાં સમાવેશ થવાનો છે. અને જે જૂના જોગીઓ છે, જૂના ભાજપના નેતાઓ છે, તેમને ક્યાંક ને ક્યાંક એ પડ કરશે કે આ વખતે તેમનું પતું કપાશે. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.